नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आजे तारीख 25 सप्टेम्बर 2023, આજના સાંજના 5:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાત ઉપર હજુ પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રના જે ભેજવાળા પવનો છે તે ગુજરાત ઉપર આવી રહ્યા છે। તેના કારણે ગુજરાતની અંદર અત્યારે જે વરસાદ પડી રહ્યો છે, ખાસ દક્ષિણ ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે। તો ઓત્રા નક્ષત્રની છેલ્લી ઘડીએ અત્યારે હજુ પણ વરસાદ ચાલુ છે। જોઈએ સંપૂર્ણ અપડેટ, તેમજ આગામી હાથીઓ નક્ષત્ર શું કરશે તેની પણ થોડી ઘણી ચર્ચા કરીશું। તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ અત્યારના સમયની, કે અત્યારે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે। તો ગુજરાતના જે આ બધા વિસ્તારો છે, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ, જેમાં ખાસ કરીને વિસાવદર આજુબાજુના તમામ વિસ્તારો, ધારી, સાવરકુંડલા, તુલસીશામ, રાજુલા, મહુવા, તળાજા, તેમજ ઉના સાઈડના જે વિસ્તારો છે, જેતપુર, ગોંડલ, જસદણ, ગઢડા, બાબરા, વલભીપુર, શિહોર, તેમજ ભાવનગર, અમરેલી આજુબાજુના કેટલાક છૂટા છવાયા વિસ્તારોમાં આજે ભારે વરસાદી માહોલ જામ્યો હતો। તેમજ બોટાદ આજુબાજુના વિસ્તારો અને સુરેન્દ્રનગરના ઘણા ખરા વિસ્તારો, છોટીલા, થાન આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। હવે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં, તો નર્મદા જિલ્લો, ભરૂચ જિલ્લા આજુબાજુના વિસ્તારો, તેમજ સુરત, બારડોલી, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક એવા સ્થળો છે જેમાં આજે આપણને વરસાદી માહોલ જોવા મળ્યો છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, તેમજ મહીસાગર, કપડવંશ, પંચમહાલ અને દાહોદ સાઈડના કેટલાક વિસ્તારો, તેમજ વડોદરા અને છોટાઉદેપુરના કેટલાક સ્થળોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર આજુબાજુના મોટાભાગના એવા સ્થળો છે જેની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળ્યો। આબુ રોડ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળ્યો છે। તો અત્યારે જે બંગાળની ખાડીનું જે સર્ક્યુલેશન સિસ્ટમ છે, સામાન્ય સિસ્ટમ પણ તમે અહીં જોઈ શકો છો, આ રીતનું સર્ક્યુલેશન અહીં જોવા મળે છે અને અરબી સમુદ્રમાંથી જે ગુજરાત ઉપર થઈને જે ભેજવાળા પવનો છે તે વરસાદ લાવી રહ્યા છે। તો પાકિસ્તાન બાજુ અહીં એક એન્ટી સાયક્લોન પણ છે, તે નબળું હોવાથી તેની કોઈ અસર નથી અને ગુજરાતમાં અત્યારે સારો વરસાદ આપણને જોવા મળે છે। હવે રાત્રિની અપડેટ જોઈએ, આજે રાત્રિના 12 વાગ્યાના સમયગાળા દરમિયાન ભાવનગર આજુબાજુના કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારો છે, તેમજ અમરેલીના વિસ્તારો, રાજુલા, મહુવા આજુબાજુના વિસ્તારો, પાલીતાણા, તળાજા, શિહોર, ભાવનગર, ઘોઘા સાઈડના જે વિસ્તારો છે, તેમજ વલભીપુર, બરવાળા, ધંધુકા, રાણપુર, બોટાદ આજુબાજુના વિસ્તારો અને લીંબડી, સુરેન્દ્રનગર, નળ સરોવર, ધોળકા, મહેમદાવાદ, મહુધા, અમદાવાદ, ગાંધીનગર, તારાપુર, તો આ બધા જે વિસ્તારો છે, વિરમગામ છે, તેમજ ડાકોર, આણંદ, તારાપુર, બોરસદ, ખંભાત, વડોદરા, સાપાનેર, બોડેલી, ડભોઈ આજુબાજુના વિસ્તારો, જંબુસર, કરજણ આ બધા વિસ્તારો, તેમજ દહેજ, ભરૂચ, કોસંબા, સુરત, તેમજ બારડોલી, તાપી, નવસારી, ભીલીમોરા, વલસાડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો સાથે સાથે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પાટણ, સિદ્ધપુર, ભાટસણ, પાલનપુર, ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગર, વડનગર, મહેસાણા આજુબાજુના વિસ્તારો, તેમજ ડીસા, ધાનેરા, આબુ રોડ, અંબાજી, આટલા જે વિસ્તારો છે તેમાં આપણને આજે રાત્રે પણ વરસાદની સંભાવના જોવા મળે છે, એટલે કે વરસાદ ક્યાંક ક્યાંક પડી શકે। હવે આપણે વાત કરીએ આવતીકાલે બપોરના સમયે પણ ગુજરાતની અંદર હજુ વરસાદ જોવા મળશે। તો આવતીકાલે 26 તારીખ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવી છે ત્યારે કુતિયાણા આજુબાજુના વિસ્તારો, કેશોદ, માંગરોળ, જૂનાગઢ, બગસરા, અમરેલી, સાવરકુંડલા, ધારી, વિસાવદર આજુબાજુના વિસ્તારો, તેમજ વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશામ, રાજુલા, મહુવા, તેમજ તળાજા, પાલીતાણા, ગારિયાધાર, શિહોર, ભાવનગર, ધારી, બગસરા, વિસાવદર, બાબરા, ગઢડા, વલભીપુર, સોનગઢ આ બધા વિસ્તારોમાંથી કોઈ કોઈ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। તો ખાસ કરીને નળ સરોવર, અમદાવાદ, મહેમદાવાદ, ધોળકા, તારાપુર, આણંદ, બોરસદ, ખંભાત, દક્ષિણ ગુજરાતમાં જંબુસર, કરજણ, ભરૂચ, દહેજ આજુબાજુના વિસ્તારો, તેમજ કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉંબરપાડા, સુરત, બારડોલી, તાપી, તેમજ
બીલીમોરા, નવસારી, વાંસદા, ડાંગ, ભવનાથ, અંબોશી, સાપુતારા, વલસાડ, વાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે। કાલે સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે। જૂનાગઢ, કેશોદ, વિસાવદર, બગસરા, અમરેલી, ધારી, સાવરકુંડલા, તુલસીશામ, રાજુલા તેમજ કોડીનાર, ઉના, મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા આજુબાજુના વિસ્તારો, બાબરા, જસદણ, ગઢડા, વલભીપુર, ભાવનગર, સિહોર આજુબાજુના મોટા ભાગના એવા સ્થળો છે। ગોંડલ, જેતપુર, ઉપલેટા, શાપર, વેરાવળ આ બધા વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ રાજકોટ, થાન, ચોટીલા, સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર, ધંધુકા સુધી ક્યાંક ક્યાંક જોવા મળશે। આ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નથી પરંતુ છૂટો સવાયો વરસાદ પડશે। હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો બાલાસિનોર, ગોધરા, પીપલોદ, દાહોદ તેમજ સાપાનેર આજુબાજુના વિસ્તારો, વડોદરા, ડભોઈ, છોટાઉદેપુર, કવાંટ સાઈડના જે વિસ્તારો છે, કરજણ, ભરૂચ તેમજ ડેડિયાપાડા, કોસંબા, વંકલ, ઉંબરપાડા આ બધા જે વિસ્તારો છે, આરડોલી, તાપી, નવસારી, બીલીમોરા, વાંસદા તેમજ ભવનાથ, અંબોશી, વલસાડ, વાપી, સાપુતારા, કપરાડા, કડાણા આ બધા જે વિસ્તારો છે તેમાં પણ આવતીકાલે સાંજના સમયે વરસાદી માહોલ જોવા મળશે। તો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને આબુ રોડ, ખેડબ્રહ્મા આજુબાજુ અને પાલનપુર, ડુંગરપુર આજુબાજુ હળવા ઝાપટાની શક્યતા રહેલી છે। હવે વાત કરીએ 27 તારીખની અપડેટ જેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે। જૂનાગઢ, બગસરા, અમરેલી, પાલીતાણા, સાવરકુંડલા, ધારી, વિસાવદર આજુબાજુના વિસ્તારો તેમજ કોડીનાર, વેરાવળ, ઉના, તુલસીશામ, રાજુલા, મહુવા આજુબાજુના વિસ્તારો તેમજ તળાજા, પાલીતાણા, ભાવનગરના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે। તો વડોદરા, છોટાઉદેપુર, અમોદ, રાજપીપળા, ભરૂચ, અલીરાજપુર તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે કેટલાક વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે। હવે મિત્રો વાત કરીએ આગામી સમયમાં બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બનવાનું છે તે ખાસ કરીને ધનબાદ આજુબાજુના વિસ્તારોની નજીક 4 તારીખમાં પહોંચી શકે છે। એ લો પ્રેશર સિસ્ટમ બને અથવા વાવાઝોડાની કેટેગરીમાં આવે તેવું આગામી સમયમાં આપણને જાણવા મળશે। અત્યારે માત્ર સિસ્ટમ રૂપી બની રહ્યું છે તો આગામી સમયમાં 3 થી 4 તારીખની અંદર તેની આપણને પૂરેપૂરી તેની આખી સાયકલ જોવા મળશે કે કઈ દિશામાં આગળ વધવાનું છે અને બનશે કે નહીં તેની પણ અત્યારે કોઈ ખાતરી કરી શકાતી નથી। કારણ કે કેટલાક નિષ્ણાતો દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી સમયમાં અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાનું છે અને તેનો ખતરો ગુજરાત ઉપર પણ રહેલો છે। તો હવે હાથી નક્ષત્રની અંદર વરસાદના સંજોગો કેવા છે તે આગામી બનનારી આ સિસ્ટમો છે તે જ ખ્યાલ આપશે। કારણ કે કહેવાય છે કે આગામી 10 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતાઓ ગુજરાતની અંદર રહેશે। તો હાથી નક્ષત્રમાં પણ સામાન્ય હળવો મધ્યમ ભારે વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં પડી શકે। તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના 5:30 વાગ્યાના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।